નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. વડોદરામાં નીટ અને નેટ મુદ્દે NSUIએ ચક્કાજામ કર્યા. સયાજગંજ પોલીસે 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી. સ્વયં અને સમાજ માટે યોગ થીમ સાથે વડોદરા શહેર અને જિલ્લા યોગમય બન્યો. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ચાણસદ ખાતે સાંસદ, કલેક્ટર, ગ્રામજનો અને સંતોની ઉપસ્થિતિમાં ઉજવાયો. રાવપુરા મેઇન રોડ પર આવેલી 3 માળની 4-5 દુકાનો આગમાં લપેટાય. ફાયર બ્રિગેડે પાણી અને ફોમનો મારો ચલાવી આગ કાબૂમાં લેતા લોકોએ હાશકારો અનુભવ્યો. હવે જોઈએ વિગતવાર સમાચાર. પાલિકાની સભામાં કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા તથા બાળુ સૂર્યે દ્વારા વિવિધ પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી હતી. વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભાની શરૂઆત થયા બાદ ઇલેક્શન વોર્ડ નંબર 1 કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ તેમને થયેલા કડવા અનુભવ અંગે સભામાં વાત મૂકી હતી. તેમણે જણાવ્યું હતું કે ધોરણ 10 અને 12 પરીક્ષા દરમિયાન નાગરિકો માટે પરીક્ષા કેન્દ્રો બહાર કરવામાં આવેલા પાણી સહિતની વ્યવસ્થાના ખર્ચ મુદ્દેની ફાઇલ સ્થાયી સમિતિમાં મૂકવામાં આવી છે. મંજૂરી અર્થે આવેલી આ ફાઇલ જ્યારે હું જોવા ગઈ ત્યારે ચેરમેનના PM અને ચેરમેનના આદેશ મુજબ ફાઇલ જોવા ન દીધી. ફાઇલ જોવાનો અધિકાર તમામ ચૂંટાયેલા સભાસદોને છે. આ મુદ્દો ઉઠતાની સાથે તમામ કોંગ્રેસ કોર્પોરેટર એક સૂરે રજૂઆત કરવા લાગ્યા હતા. જોકે આ બાબતોનું કાઉન્ટર સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિશ્રે કર્યું હતું. શાબ્દિક તુતુમેમે બાદ આ મુદ્દે પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવત, સિનિયર કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા, ચંદ્રકાંત શ્રીવાસ્તવ, બાળુ સુર્વે, જહા ભરવાડ, હરીશ પટેલ અને અલકા પટેલ ફ્લોર પર બેસી ગયા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. શાબ્દિક તુતુમેમે બાદ મેયરે સમજાવતા અંતે સમજાવત બાદ કોંગી કોર્પોરેટરોએ સ્વસ્થાન ગ્રહણ કર્યું હતું. જોકે સર્વાનુમતે ચેરમેનના PAની હાજરીમાં ફાઇલ જોવા પર સહિત નક્કી થઈ હતી. સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર 13 કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર બાળુ સુર્વે પાલિકાની સામે જ આવેલા ખાળિયાપુરમાં દૂષિત પાણીની સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે આ મુદ્દો ઉઠતા જ ભાજપના કોર્પોરેટર જાગૃતિબેન કાકાએ જણાવ્યું હતું કે કામ માટે ઓર્ડર અપાઈ ગયો છે, થોડા દિવસોમાં થશે તો ચેરમેને સસ્તી પ્રસિદ્ધિ માટે મીડિયાને લઈને દૂષિત પાણીના સમાચાર ઊભા કરવામાં આવે છે તેવું જણાતા સભામાં સાપ્તાહિક તુતુમેમે થઈ હતી. વડોદરા મહાનગર સેવા સદનમાં જેટલા પણ કોર્પોરેટરો ચૂંટાયેલા છે એ જનપ્રતિનિધિઓ છે. લોકોએ ચૂંટીને કોર્પોરેશનમાં મોકલેલા છે. લોકોના વેરાના જે નાણાંનો વહીવટ અહીંયા થાય છે એ વહીવટ કેવી રીતે થાય છે એ જોવાનો તમામ કોર્પોરેટરોનો અધિકાર છે. અને વર્ષોથી આ કોર્પોરેશનની અંદર સ્ટેન્ડિંગ કમિટી જે દર અઠવાડિયે મળે છે એની જે ફાઇલો હોય, કામની ફાઇલો, એ વર્ષોથી તમામ કોર્પોરેટરો બે રોકટોક જોઈ શકતા હતા. પણ છેલ્લા 2.5 વર્ષથી આ ચેરમેન આવ્યા, એમણે એવો નિર્ણય કર્યો હશે કદાચ કે ભાઈ હું ફાઇલો કોઈને બતાવીશ નહીં. આજે મારો હું કદી જતી નથી, કારણ કે અમારા પક્ષના નેતા બધી ફાઇલો જોતા હોય. એમણે એવું કીધું છે કે ભાઈ હું પક્ષના નેતાને બતાવીશ, તો એ પક્ષના નેતા જોતા હોય બરાબર. પણ તમામ કોર્પોરેટરોનો આ ફાઇલ જોવાનો અધિકાર છે. અને હું આજે ફાઇલ જોવા એટલા માટે ગઈ હતી કે હમણાં જ ધોરણ 10 અને 12 પરીક્ષાઓ પૂર્ણ થઈ. આ પરીક્ષાઓમાં 170 સ્કૂલોની અંદર આ લોકોએ ટેબલ, ખુરશી, પાણીના જગ અને મંડપ આ બાંધ્યા છે. આપના માધ્યમથી હું વડોદરા શહેરની જનતાને જણાવું છું કે જનતાએ તો જોયું છે કે ત્યાં શું વ્યવસ્થા હતી, કેવી વ્યવસ્થા હતી. 20 લિટરના જગ હતા, 40 લિટરના હતા. તમામ જનતાએ તો જોયું છે, બધા રોડ ઉપર જતા આવતા દેખતા હતા. એનું બિલ આવ્યું છે 28,91,913 રૂપિયા. તમે વિચારો કે દલા તલવાડીની પેલી કહેવત છે ને કે દલા તલવાડીની નીતિ, રીંગણા લઉં 2-4 તો કે લેને 10-12. તમે 170 સ્કૂલોનું બિલ આવ્યું છે 28,91,913 રૂપિયા. એટલે હું કામ જોવા ગઈ કે ભાઈ આ કામમાં એવું તો શું છે કે 29 લાખ જેવી માતબર રકમ
બાર દિવસની આ જે એક્ઝામ હતી એ એક્ઝામની અંદર 29 લાખ જેવી માતબર રકમ ચૂકવવાની સ્ટેન્ડિંગ કમિટીમાં આવતીકાલે જે સ્ટેન્ડિંગ કમિટી છે એમાં આ કામ આવ્યું છે. મને એવું જાણવા પણ મળ્યું છે કે આ કામ ખાલી લાવવા ખાતર લાવ્યું છે, નાણાં તો બિલ તો ક્યારનું ચૂકવાઈ ગયું આ લોકોએ. એટલે હું જોવા ગઈ તો એમના પીએ છે ચેરમેનના, એમણે ચેરમેનશ્રીને કીધું કે ભાઈ પુષ્પાબેન ફાઇલ જોવા આવ્યા છે, તો એમણે રીતસરનું સાંભળું છું, એમણે એવું કીધું કે ભાઈ એમને કહી દો હું આવું પછી આવે, મારા વગર ફાઇલ જોવામાં દેવડાવવામાં નહીં આવે, કોઈને જોવા દેવામાં નહીં આવે. એના લીધે મેં આજે સભાની અંદર મુદ્દો એટલે જ લીધેલો કે પછી તમે મારી સભા ચાલુ થઈ ત્યારે એમના પીએનો ફોન આવ્યો કે ચેરમેનશ્રી કહે છે, તો સમગ્ર સભા તો ચાલુ થઈ ગયેલી, બરાબર છે. તો આ કોર્પોરેશનની અંદર જે ફાઇલો જોવી હોય તો ચેરમેન 24 કલાક અહીંયા આખો દિવસ બેસી રહે છે, ચેરમેન બેઠા હોય તો જ ફાઇલો જોવાની. એવું તો તમે શું છુપાવો છો કે તમે કોર્પોરેટરોને ફાઇલ જોવા નથી દેતા? એવી તે શું ખાનગી બાબતો હોય છે કે તમે કોર્પોરેટરોનાથી છુપાવો છો? એટલે અમે આજે ફ્લોર પર બેસીને વિરોધ કર્યો, કારણ કે અગાઉ બી એમણે જ્યારે આવું કર્યું હતું ત્યારે એમણે એવું કીધેલું કે હવે પછી અમે જોવા દઈશું. આજે પાછું એવું કીધું કે અમારો પીએની હાજરીમાં તમે જોશો. એટલે કોઈ ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ભલે ચૂપ હોય પણ એમનો પણ અધિકાર છે, એમને પણ જોવાની ના છે. એકલા કોંગ્રેસના કોર્પોરેટરોને નહીં, ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોને પણ ફાઇલ જોવી હોય તો ચેરમેનની હાજરીમાં જોવાની. એટલે સર્વોપરી કોણ છે? તો કે ચેરમેન છે. કમિશનરે નથી, મેયરે નથી, કોઈ નથી. આ શહેરમાં આજે સર્વોપરી ચેરમેન જ છે. તમે મેયરને પ્રશ્ન પૂછો છો સભામાં, જવાબ ચેરમેન આપે છે. પ્રશ્ન તમે પૂછો છો મેયરશ્રીને, જવાબ આપે છે ચેરમેનશ્રી. એટલે કોર્પોરેશનના સર્વોપરી ચેરમેન છે. કાયદામાં એવો ઉલ્લેખ નથી કે ચેરમેનને ગાડી હોય, પીએ હોય, કે પછી એમના દંડકને કે નેતાને કે ઉપ ડેપ્યુટી મેયરને, છતાં પણ એ લોકો વાપરે છે, બરાબર છે. પણ તો તમે અમને ફાઇલ જોવામાં આનાકાની કેમ કરો છો? એ જ અમારી વાત હતી ને, એટલે અમે ફ્લોર પર બેસીને એનો વિરોધ કર્યો. ત્યારે હવે એવું કીધું છે કે પીએની હાજરીમાં જોવા દેવામાં આવશે. દોડતી સ્કૂલવાનમાંથી બાળકો રસ્તા પર પટકાયાનો વિડીયો વાયરલ થયો છે. વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં જરૂરી સુરક્ષા સુવિધા વિના સ્કૂલવાનો તંત્રની રહેમ રાહે આજ સુધી બેફામ દોડતા રહ્યા છે અને દુર્ઘટના સમયે દેખાડા પૂરતી કાર્યવાહી બાદ પરિસ્થિતિ જેસે તે જોવા મળતી હોય છે. હાલ રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટનામાં 27 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા બાદ સફાળું જાગેલ તંત્ર વિવિધ ક્ષેત્રે કાર્યવાહી કરી રહ્યું છે, જેમાં જરૂરી સુરક્ષા સુવિધા મુદ્દે મિલકતોની સીલિંગ કાર્યવાહી સાથે સ્કૂલ વાહનો સામે લગામ કસી છે. તેવામાં દોડતી સ્કૂલવાનમાંથી બાળકો રસ્તા પર પટકાયા હોવાના ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે, જે વાલીઓને ખરેખર વિચારવા પર મજબૂર કરી દેશે. વિડીયોમાં એક સોસાયટીમાંથી પસાર થતી સ્કૂલ ઇકોવાનમાંથી પાછળનો દરવાજો ખુલી જતા બે બાળકીઓ રસ્તા પર પટકાયાનું નજરે પડે છે. જો વાહન મુખ્ય માર્ગ પર હોત તો જીવનનું જોખમ પણ હતું. આ વાયરલ વિડીયો ક્યાંનો છે તેની વિગતવાર માહિતી તપાસ બાદ સામે આવશે. રણોલી વિસ્તારના એક ફ્લેટમાંથી પોલીસે દરોડો પાડી 40 ગ્રામ હિરોઇન સાથે ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો છે. રણોલીની અક્ષર રેસિડેન્સીના ફ્લેટ્સમાં રહેતો બાસસિંગ સરદાર ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની વિગતો મળતા એસઓજીની ટીમે વોચ રાખી હતી. ગઈ મોડી સાંજે પોલીસે ફ્લેટમાં દરોડા પાડતા ₹1.58 લાખની કિંમતનું 40 ગ્રામ હિરોઇન મળી આવ્યું હતું. પોલીસે બાસસિંગની પ્રાથમિક પૂછપરછ કરતાં તેને ગોળ ગોળ જવાબો આપ્યા હતા, જેથી તેની સામે ગુનો નોંધી રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે. ડ્રગ્સ પેડલર ઉપરોક્ત સ્થળે ભાડાના ફ્લેટમાં પરિવાર સાથે રહેતો હતો, જેથી પોલીસે મકાન માલિકનો પણ જવાબ લેવાની તજવીજ હાથ ધરી છે. બાસસિંગ કેટલા સમયથી અને કોની પાસે ડ્રગ્સ લેતો હતો તેમજ કોને કોને આપતો હતો તેની માહિતી મેળવવા માટે પોલીસે મોબાઈલ કોલ ડિટેલ મંગાવી છે. વડોદરા જિલ્લા કક્ષાના યોગ દિવસની ચાણસદ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં તારીખ 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સ્વયં અને સમાજ માટે યોગ થીમ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે વડોદરા જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાદરા તાલુકાના ચાણસદ નારાયણ સરોવર ખાતે યોજાયો હતો. આ ઉપરાંત વ્યારેશ્વર મહાદેવ દેણા, ભીમનાથ મહાદેવ સાવલી, એમકે હાઈસ્કૂલ ડેરસર, તાલુકા પ્રાથમિક શાળા વાઘોડિયા,
લકુલેશ વિદ્યા મંદિર, કાયા વરોહન ગજાનંદ આશ્રમ માલસર અને નારેશ્વર મંદિર લીલોડ ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમ યોજાયા હતા. ચાણસદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉચ્ચ અધિકારીઓ, રાજકીય અગ્રણીઓ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, ગ્રામજનો સહિત શાળાના વિદ્યાર્થીઓ સહભાગી થઈ યોગા અભ્યાસમાં જોડાયા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો દ્વારા આયુષ્ય મંત્રાલયના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગા અભ્યાસ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેર જિલ્લામાં વટ સાવિત્રી વ્રતની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ ધર્મમાં અનેક વ્રત અને તહેવારોની આગવી મહિમા રહેલી છે, જે આપણને કંઈક ને કંઈક સંદેશ આપે છે. જેઠ સુદ પૂનમને વટ સાવિત્રી વ્રત તરીકે ઓળખવામાં આવે છે. આ વ્રત પાછળ પ્રાચીન કથા સંકળાયેલી છે, જેમાં સાવિત્રીએ પોતાનો ભક્તિ અને સત્યના તપથી યમરાજ પાસેથી મૃત્યુ પામેલા પતિ સત્યવાનને પાછો લાવી હતી. ત્યારથી આ દિવસને વટ સાવિત્રી તરીકે ઓળખવામાં આવે છે. વડોદરા શહેર જિલ્લામાં પણ આજે વટ સાવિત્રી વ્રતે શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવી હતી. વટ સાવિત્રી પૂર્વે પરણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે અને વડનાચાળની પૂજા કરે છે. સૌભાગ્યવતી મહિલાઓએ વિધિવત રીતે પૂજા કરી વડનાચાળની સૂતરના દોરાથી પ્રદક્ષિણા કરી. આજે વટ સાવિત્રીનું વ્રત એટલે જેઠ મહિનાની પૂર્ણિમા, જ્યેષ્ઠા નક્ષત્ર. જ્યેષ્ઠ એટલે મોટું એવો પણ કહેવામાં આવે છે. વડ સાવિત્રીનું વ્રત એટલા માટે કરવામાં આવે છે કે વડની વડવાઈઓ લાંબી, વડનું આયુષ્ય મોટું. તમે બધા જાણતા હશો કે કબીરજીએ નાખેલી એક વડની દાંડી આજે હજારો વર્ષ જતા રહ્યા પણ એ વડ હજુ પણ જીવિત છે. એટલે વડનું આયુષ્ય લાંબુ હોય છે. એટલે પોતાના પતિના આયુષ્ય માટે વડ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. આ વડ એટલે કે દાદા તરીકે, ઘટ તરીકે પણ, મોટા તરીકે પણ એનો ગણતરી કરવામાં આવે છે. સાવિત્રી જાણતી હતી કે પોતાના પતિનું આયુષ્ય ફક્ત એક વર્ષનું છે, છતાં પણ તેને સત્યવાન સાથે લગ્ન કર્યા અને પોતાના વ્રત પુણ્યના મહિમાથી વર્ષે જ્યારે સત્યવાન મૃત્યુ પામ્યા તો ફરીથી એમને મૃતમાંથી જીવિત કર્યા પોતાને પુણ્ય બળે. એ રીતે આજે પણ બહેનો વટ સાવિત્રીનું વ્રત કરે છે, પોતાના પતિના આયુષ્ય, આરોગ્ય અને ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ માટે ઉપવાસ કરીને, મોડું ખાઈને આ વ્રતની પૂર્ણાહુતિ કરે છે. મહારાજ ફિલ્મના વિરોધમાં વીવાયો અને વીપો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન અને વૈષ્ણવ ઇનર ફેથ ઓર્ગેનાઇઝેશન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે વૈષ્ણવ ધર્મ રક્ષા સમિતિના નેજા હેઠળ મહારાજ ફિલ્મનો વિરોધ દર્શાવવા માટે ગુરુવારે સાંજે મહારેલી યોજાઈ હતી, જેમાં મહારાજ ફિલ્મનો વિરોધ દર્શાવતા બેનર્સ, પ્લેકાર્ડ, ઝંડા મહારેલી દરમિયાન દર્શાવ્યા હતા. સાંજના નીકળેલી રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. મહારેલીમાં સાંસદ હેમાંગ જોશી, વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લા, ધારાસભ્ય કેયુર રોકડિયા જોડાયા હતા. આ જે મૂવી છે તે મહારાજ મૂવી છે, તેમાં જે મહાપ્રભુજીનું જે ચારિત્ર બતાવ્યું છે, જે વૈષ્ણવ ધર્મનું જેટલું ખોટું બતાવ્યું છે એના પર મૂવી છે. રિયલમાં એ કંઈશું છે જ નહીં. જે 1962માં જે બધું કેસ ચાલી રહ્યા હતા એ લોકો પર કરે છે. હું દરેક હિન્દુઓને ક્વેશ્ચન કરું છું, શું ભગતસિંહ આપણા જે ફ્રીડમ ફાઈટર હતા તે લોકોને આતંકવાદી ઘોષિત કરીને ફાંસીની સજા આપવામાં આવી હતી? તો શું આપણે આવા કેસને લઈને આટલું આમ ઇફેક્ટ થવો જોઈએ આપણા પર? એ બ્રિટિશ સરકાર પોતાનો ક્રિશ્ચિયન ધર્મ ફેલાવવા માટે આ બધું કરી રહ્યા હતા એ ટાઈમે. તો આપણે બ્રિટિશ સરકારનો જે નિર્ણય હતો એને માનવો જોઈએ. હું કહું છું કે નહીં, આપણે આપણા ધર્મને પહેલાં માનવો જોઈએ. જે આપણા વેદોમાં લખ્યું છે હિન્દુ ધર્મ સનાતન ધર્મ છે, એ ધર્મને માનવો જોઈએ અને એ ધર્મના ઓપોઝિટ જે બી મૂવી નીકળે એનો દરેક વખતે વિરોધ કરવો જ જોઈએ અને બહુ મોટા પાયે કરવો જોઈએ. આ રેલી કીર્તિ સ્તંભથી એટલે અહીંથી આપણા તલાટી ઓફિસ સુધીને જશે. સમાજની ઉપર જ્યારે આવો પ્રહાર થયો હોય ત્યારે માનવ સમજીને આપણે સર્વનું આ કર્તવ્ય બને છે અને સૌથી પહેલું કર્તવ્ય છે કે ધર્મો રક્ષતિ રક્ષિતઃ. વેદોમાં પણ કહ્યું છે કે સૌથી પહેલું આપણું જે કર્તવ્ય હોય એ ધર્મનું રક્ષણ છે. કારણ કે ધર્મ હશે તો માનવ સમાજ હશે,
માનવ સમાજ ધર્મ વિના ટકવાનો નથી. ધર્મ એ સૌથી મોટું આપણું 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 શસ્ત્ર છે કે જેના કારણે આપણે સૌ ટકેલા છે. જ્યારે આ ફિલ્મની અંદર એક મુસ્લિમ માણસે ફિલ્મ બનાવી છે તો એ હિન્દુ સમાજને કેટલો ઓળખે છે, સૌથી પહેલાં તો જાણવાની એ જરૂર છે કે આ માણસે ઓળખ્યા વિના, કશું જાણ્યા વિના, એના પાસે કોઈ સબૂત નથી અને એણે આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. જો રિલીઝ થશે તો હિન્દુ સમાજના જે અત્યારના નાના બાળકો છે કે જે યુવાન એ આપણા દેશનું ઘડતર છે એના ઉપર ખૂબ ખોટી માઠી અસર પડશે. અને ચૂપ બેસી રહેવું એ પણ અભિશાપની નિશાની છે. આ સમાજ નપુંસક કહેવાશે જો આજે આ ફિલ્મ રિલીઝ થશે તો. એ અમારી આજે ચુનૌતી છે કે આ ફિલ્મ કોઈ પણ સંજોગોમાં રિલીઝ ના થવી જોઈએ. ધર્મો રક્ષતિ રક્ષિતઃ, હિન્દુ સમાજની. વડોદરામાં રાવપુરા ટાવર પાસે 3 માળની 5 દુકાનો આગમાં લપેટાઈ હતી. રાવપુરા મેઇન રોડ પર ટાવર પાસે આવેલી એરોય એન્ડ કંપનીની પાસેની દુકાનમાં કોઈ કારણસર આગ લાગતા ઉપરના માળ સુધી આગ ફેલાઈ હતી. આ સાથે બીજી પણ 2 થી 3 દુકાનો આગમાં લપેટાઈ ગઈ હતી. આગની પ્રચંડ જ્વાળાઓને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાહટનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળા બહાર નીકળી આવ્યા હતા. વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબુ લેવા વહેલી સવારથી પાણી અને ફોમનો મારો ચલાવવામાં આવ્યો હતો. 5 કલાક પછી આગ કાબુમાં આવી ગઈ હતી. ત્યારબાદ કુલિંગની કામગીરી ચાલુ કરી હતી. દવાના જથ્થાને કારણે આગ ઝડપભેર પ્રસરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. વીજ કંપનીની ટીમ દ્વારા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે પોલીસ દ્વારા પણ આ બનાવની તપાસ હાથ ધરાય છે. ઉપરોક્ત બનાવને કારણે રાવપુરાથી સ્ટેશન અને જુબેલીબાગ તરફ જતો મેઇન રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો, જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. પોલીસે વૈકલ્પિક માર્ગ દ્વારા વાહન વ્યવહાર પૂર્વવત કરવાનો પ્રયાસ કર્યો હતો. રાવપુરા ટાવર કે પાસ મેં એ રોય ઉસકે બાજુમાં 4-5 દુકાને થી વો દુકાને સુબહ 4:30 બજે જો હૈ એક સાથ જો હૈ આગ પકડ લી ઉન્હોને. કેસે આગ લગી વો તો કારણ પતા નહીં, લેકિન હમ લોગોને આકે હમારી ટીમ કે સાથ ફાયર બ્રિગેડ સ્ટાફ કે સાથ નુકસાન તો બહોત હૈ અંદર મેડિકલ કા ઓર બહોત સારી 3-3 મંઝલે કી જો દુકાને હૈ ઉનકે અંદર બહોત નુકસાન હૈ. અચ્છા સર, આપને આગ પે કાબુ પર કરને કે લિયે ક્યા ક્યા યુઝ કિયા હૈ આજ? હમને હમારા જો હૈ ન એક્ચ્યુઅલી પાણી હી યુઝ કિયા થા. હા, કિતની ટીમ એક્ટિવ કી હૈ ઇસકે લિયે? આ પાણી ગેટ કા સ્ટાફ, વડી વાડી કા સ્ટાફ, ડાંડા બજાર કા સ્ટાફ ઓર ટીપી 13 કા સ્ટાફ. બડા મેજર નહીં, લેકિન મિની મેજર. ક્યા નામ આપકા? તિલક સિંહ રાઠોડ. સાહેબ કયો રોડ છે ને શું ઘટના બની જશે? હા, આપણો રાવપુરા પોલીસ સ્ટેશન વાળો જે મેઇન રોડ ટાવર રોડ જે કહેવાય છે એ મુખ્ય બજારને જોડતો રોડ છે, મુખ્ય રોડ છે. ત્યાં સવારે અમને જેવા આગના સમાચાર મળેલા તાત્કાલિક અમે અહીંયા પહોંચી ગયા. ફાયર બ્રિગેડની ગાડી અને બધી જે હાજર હતી એનાથી આગો લાવવાનું ચાલુ છે. સાહેબ, લો એન્ડ ઓર્ડર કેવી રીતે મેન્ટેન કરી રહ્યા છો? લો એન્ડ ઓર્ડર પબ્લિક જેટલી છે, પબ્લિકને મેક્સિમમ અહીંથી જે સ્થળ છે ત્યાંથી દૂર રાખવાનો પ્રયાસ થાય છે, કેમકે આમાં ડેબ્રિસ ને બધું ઉપરથી પડતું હોય છે, એના હિસાબે પણ કોઈ ઓલું થવાની શક્યતા છે. ઓલરેડી જીબીની લાઈન જે છે એ ઓલરેડી ડિસ્કનેક્ટ કરવામાં આવે છે, જેનાથી અન્ય કોઈ પણ બનાવ ન થાય. વાસ તળાવ સંદર્ભે વોર્ડ નંબર 16 કાઉન્સિલરની રજૂઆત બાદ ડેપ્યુટી મેયર દંડકે મુલાકાત લીધી હતી. વોર્ડ નંબર 16 ભાજપના કાઉન્સિલર સ્નેહલબેન પટેલે વાસ તળાવને ઊંડું કરવા તથા તેના બ્યુટિફિકેશન માટેની રજૂઆતો કરેલ હતી. 2017થી આ રજૂઆતો કરેલ હતી. તળાવ ઊંડું ન હોવાથી ચોમાસાનું પાણી આસપાસના વિસ્તારમાં પ્રવેશી જતા લોકોને મુશ્કેલી પડી હતી. રજૂઆત બાદ કામગીરી તો શરૂ થઈ પણ ધીમી ગતિએ ચાલી રહેલ હોવાથી ચોમાસા પૂર્વે કામગીરી ઝડપી બને તેવી કાઉન્સિલર સ્નેહલબેન પટેલે માંગ કરી છે. વારંવારની રજૂઆતો બાદ કામગીરી શરૂ તો થઈ પણ ઇજારદાર ગોકળ ગતિએ કામગીરી કરતો હોવાના પણ આક્ષેપ કાઉન્સિલરે કર્યા હતા. આજે ડેપ્યુટી મેયર તથા દંડકે સ્થળ મુલાકાત પણ લીધી હતી. તળાવ જેટલું ઊંડું થઈ શકે તેવા પ્રયત્નો રહેશે તેમ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે જણાવ્યું હતું. તળાવ આસપાસના દબાણ અંગે અધિકારીઓ સાથે ચર્ચા બાદ યોગ્ય કાર્યવાહી કરાશે. કામગીરી બંધ હતી એવી ફરિયાદ નથી, પણ કામગીરી ધીમી છે એવી ફરિયાદ હતી. આ વિસ્તારમાં પાણી ભરાઈ રહે છે એટલે વોર્ડ નંબર 16ના અમારા કાઉન્સિલરો ઘનશ્યામભાઈ સ્નેહલબેનની રજૂઆત હતી કે આ વિસ્તારમાં આ તળાવમાં પાણી ઉભરાય છે અને આજુબાજુની સોસાયટીવાળા હેરાન થાય છે. તો કોર્પોરેશને ઓલરેડી આ તળાવનું ડેવલપમેન્ટનું કામ લીધેલું છે અને
તળાવ ઊંડું કરવા માટે પણ કામગીરી અત્યારે ચાલુ છે, એટલે એનો જ અમે અહીંયા જોવા માટે આવ્યા છીએ કે ભાઈ શું છે, કામગીરી લીધી છે ને કેટલા ટાઈમમાં પૂરી થશે, અને જો ધીમી કામગીરી હશે તો અમે સૂચના આપીશું કે ભાઈ આને ફાસ્ટ કરવામાં આવે. આજે બધા જ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને બોલાયા છે અને એના વિશે ચર્ચા કરીને આગળ નિર્ણય લઈશું. કામગીરી પૂર્ણ તો ચોમાસા પછી જ થશે, કારણ કે હજુ હમણાં જ આ કામગીરી ચાલુ થઈ છે થોડા સમય પહેલા, પરંતુ જેટલું તળાવ ઊંડું થઈ શકે એટલું કરવાનો પ્રયત્ન રહેશે જેથી કરીને પાણી ઉભરાઈને બહાર ના આવે. હા, આખું તળાવનું ડેવલપમેન્ટનું કામ લીધું છે એટલે એમાં આ વોલ બનાવવાનું કામ છે જ, પરંતુ આ વર્ષ પૂરતી મને અત્યારે સિચ્યુએશન જોઈને એવું લાગે છે કે હજુ આ વર્ષે પણ અહીંના વિસ્તારના લોકોને થોડી તકલીફ પડશે. વાંસ તળાવ માટે 2017 હું બોલું છું કે વાંસ તળાવનું બ્યુટિફિકેશન કરો. એકવાર આવ્યું, ટેન્ડર પડ્યું, વળી પાછું કેન્સલ થયું, એટલે પછીથી તો હું કોર્પોરેટર થઈ, પછી પણ 3 વર્ષથી રજૂઆત હતી કે આને ઊંડું કરી અને બ્યુટિફિકેશન કરો જેથી અમારી આ પ્રથમ અને આ ભરવાડ વાંસ આખો પાણીની અંદર ડૂબાઈ જાય છે એમને મુક્તિ મળે એટલા માટે આપણે આ તળાવને ઊંડું કરી અને બ્યુટિફિકેશનનું કામ કરો. હવે અત્યારે તળાવની કામગીરી તો ચાલુ થઈ ગઈ છે પણ એટલી ધીમી ગતિએ ચાલે છે કે જો એક જ જેસીબી કામ કરે, એક બે ટ્રેક્ટર કામ કરે તો આ કામ હવે વરસાદ પડશે ત્યારે વળી પાછું પાણી ભરાઈ જશે. પાણી, રોડનું લેવલ અને આ ભરવાડવાસ અને પ્રથમ રેસિડન્સી બધું જ પાણીમાં હશે. એટલે મારું કહેવું એટલું જ છે કે જલ્દીથી કામગીરી પૂરી થાય, હજી વરસાદ એવો આવ્યો નથી તો જલ્દી કામ પૂરું કરવું જોઈએ. રૂપમ ટોકીશ પાસેથી પસાર થઈ રહેલ યુવક પર હુમલાખોરોએ ચપ્પુના ઘા છીંકી હત્યા કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તુલસીવાડી અલ અમીન એપાર્ટમેન્ટ અશોકનગરમાં રહેતા અબ્દુલ સાજીદ સુલેમાન શેખ અને તેનો પરિવાર તુલસીવાડીની રખેવાડી સાથે સંકળાયેલો હતો. તેના પ્રથમ લગ્ન કલકત્તાની યુવતી સાથે થયા હતા, જ્યારે તાજેતરમાં તેને બીજા લગ્ન કર્યા હતા, જેને પગલે યુવતીના પરિવારજનો તેના ઉપર ગુસ્સે ભરાયા હોવાની વાત આ વિસ્તારમાં વહેતી થઈ હતી. ગુરુવારે રાત્રે અબ્દુલ સાજીદ ઉર્ફે ચંદુ રૂપમ ટોકીશ પાસેથી પસાર થતો હતો ત્યારે તીક્ષ્ણ હથિયાર સાથે ધસી આવેલા હુમલાખોરે અબ્દુલ સાજીદ ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા. લોહીથી લથબથ હાલતમાં સાજીદ શેખ ત્યાં જ પડી ગયો હતો. લોહીના ખાબોચિયા વચ્ચે પડેલા સાજીદ શેખને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ભાંડવાડા પોલીસે આ અંગે મોડી રાત્રે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. નીટ અને નેટની પરીક્ષામાં ગેરરીતિને લઈને NSUIએ ચક્કાજામ કર્યા હતા. નીટ અને નેટની પરીક્ષામાં થયેલ ગેરરીતિને લઈ સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે વડોદરામાં કોમર્સ મેઇન બિલ્ડિંગ ખાતે આજે NSUIના કાર્યકરો એકત્રિત થયા હતા અને નેટ અને નેટની પરીક્ષામાં થયેલી ગેરરીતિને લઈ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. NSUIના કાર્યકરોએ રોડ પર ચક્કાજામ કરી દીધા હતા. કાર્યકરો બસ સામે સૂઈ ગયા હતા. સયાજગંજ પોલીસે કાર્યકરોને પકડવાના પ્રયાસો કર્યા હતા, ત્યાં કાર્યકરોએ સાંકળ બનાવી વિરોધ કર્યો હતો. પોલીસે 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. વડોદરા NSUI પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે પહેલા ગુજરાત સરકાર આમાં નિષ્ફળ હતી, હવે કેન્દ્ર સરકાર પણ આમાં નિષ્ફળ રહી છે. 30 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખોરવાયું છે. NSUIએ ચક્કાજામ કરી ફરીથી પરીક્ષાની માંગ કરી છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી NSUI વિરોધ પ્રદર્શન કરતું રહેશે. NSUIની માંગ છે કે આ મામલે CBI તપાસના આદેશ કરાય. જે પ્રમાણે 25-25 પેપર ગુજરાત રાજ્યમાં લીક કર્યા પછી જે ગુજરાત મોડેલ આખા દેશમાં લાગુ કરવાની વાત હતી એ હાસિલ સિદ્ધિ હાસિલ કર્યા પછી ભારત દેશમાં 2 પેપર એવા મોટા લીક કર્યા છે, UGC નેટ અને નીટના પેપર. NSUI માંગણી કરી રહી છે કે નીટની પરીક્ષા પાછી યોજવામાં આવે અને જે ભાજપ શાસિત રાજ્યોમાં આ પેપરો લીક કરવામાં આવ્યા છે એમના પર કડકમાં કડક એક્શન લેવામાં આવે. ભારત દેશમાં ગુજરાત મોડેલ બીજું તો નહીં પરંતુ પેપર ને લીક થવાનું રેકોર્ડ હવે ભારત દેશ પણ સર્જશે. ગુજરાતની અંદર તો પેપર લીક કાંડ થતા જ ગુજરાતની સરકાર શરમમાં અત્યારે હતી. CM ને રાજીનામાની માંગણી કરી ના આપી
પણ હવે દેશના વડાપ્રધાન શરમ કરવા જેવી બાબત છે. આખો દેશ અમને આજે શરમના નજરથી ગુજરાતના દરેક નાગરિકને જોઈ રહ્યો છે, કેમ કે દરેક ભ્રષ્ટાચાર ગુજરાતમાં પ્રધાનમંત્રી ગુજરાતનો હોવા છતાં આ નીટની એક્ઝામ હિસ્ટ્રી થઈ ગઈ કે અત્યાર સુધી નીટનું પેપર કોઈ દિવસ લીક નહોતું થયું. ગુજરાતના પેપરો લીક થતા પણ નીટના પેપરો લીક નહોતા થતા, તો હવે આ નીટના પેપરો પણ લીક થવા લાગ્યા એટલે ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર ચાલતો હતો એ દેશ લેવલે ગયો છે. અને આ પ્રધાનમંત્રીએ રાજીનામું આપવું જોઈએ અને આ જેને પણ પેપર લીક કર્યું એના પર સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન બેસાડવામાં આવે અને એના પર પગલાં લેવામાં આવે અને ફરીવાર જલ્દીથી જલ્દી નીટની એક્ઝામ લેવામાં આવે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 19 વોર્ડ અને દાંડિયા બજાર બ્રિજ સહિત 20 સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. ભારતભરમાં ઠેર ઠેર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેર જિલ્લામાં પણ ઠેર ઠેર યોગ દિવસની ઉજવણી યોગ આસનો અને યોગ ક્રિયાઓ કરીને કરવામાં આવી હતી, જેમાં સરકારી અર્ધ સરકારી સંસ્થાઓ, શાળા કોલેજો, ધાર્મિક સંસ્થાઓ જોડાઈ હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 19 વોર્ડ અને દાંડિયા બજાર બ્રિજ સહિત 20 સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. દાંડિયા બજાર અકોટા બ્રિજ પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં વિધાનસભાના મુખ્ય દંડક, પોલીસ કમિશનર, ધારાસભ્યો, કોર્પોરેટરો, શાળાના બાળકો, પોલીસ વિભાગના પુરુષ અને મહિલા કર્મચારીઓ અને યોગ નિષ્ણાતો અગ્રણીઓએ વિવિધ યોગિક ક્રિયાઓ અને યોગાસનો કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. 21મી જૂનને સમગ્ર વિશ્વમાં વિશ્વયોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે વડોદરા શહેરમાં 19 વોર્ડ અને 7-7 મોરચા ઉપર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો આજે આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. માત્ર આજનો જ દિવસ નહીં પરંતુ દરરોજ યોગ કરવામાં આવે, દરરોજ ધ્યાન કરવામાં આવે, શરીર અને મન આ બંને માટે આ વસ્તુ ખૂબ જ મહત્ત્વની છે. ત્યારે આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે સૌને અમારી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સમગ્ર વિશ્વમાં પહેલી વખત યુનાઇટેડ નેશનમાં આટલી મોટી સંખ્યામાં દેશને, સમગ્ર વિશ્વના બધા જ દેશોને યોગને યોગ દિવસ તરીકે ઉજવવા માટે એમણે સંકલ્પિત કર્યા અને એને કારણે છેલ્લા 10 વર્ષથી વિશ્વ યોગ દિવસ તરીકે આ દેશની ઉજવણી થાય છે. આ દિવસની ત્યારે ભારતની સંસ્કૃતિને વિશ્વ સુધી પહોંચાડવામાં આનો સૌથી મહત્ત્વનો ફાળો રહ્યો છે અને માટે જ આજનો દિવસ એ સમગ્ર ભારતના ભારતવાસીઓ માટે મહત્ત્વનો દિવસ છે. ફરી એક વખત આજના દિવસની ખૂબ શુભકામનાઓ આપું છું. 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌ સાથે મળી અને યોગ સાધના કરશે અને વડોદરા શહેરના અલગ અલગ 19 વોર્ડમાં પણ યોગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આદરણીય વડાપ્રધાનશ્રીના પ્રથમ કાર્યકાળમાં એટલે કે 27મી સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની એક મહાસભામાં એમના દ્વારા 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે નક્કી ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે આજના દિવસ આખા વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ મનાય છે અને આજના દિવસથી સૂર્યનું દક્ષિણ તરફ આયન થાય છે, જેથી કરી અને દરેક વ્યક્તિએ યોગ સાધના દ્વારા ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્તિની દિશામાં એક કદમ વધારવાનું હોય છે અને યોગ સાધનાને પોતાના જીવનનું અનિવાર્ય અંગ બનાવવું જોઈએ, જેથી કરીને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકાય. આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસને મહિલા સશક્તિકરણ સાથે જોડી અને મહિલા સશક્તિકરણની થીમ સાથે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. હું સૌને આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વડોદરા મહાનગરપાલિકાની સભા મળી હતી, જેમાં સભાસદો દ્વારા વિવિધ મુદ્દે રજૂઆતો કરી હતી. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં સત્તાધારી પક્ષ તેમજ વિપક્ષના સભાસદો દ્વારા પોતાના વિસ્તારના પ્રશ્નોને લઈ રજૂઆતો કરી હતી. વાઘોડિયા રોડ પરના ઝૂંપડા તોડીને પીપીપી ધોરણે આવાસોનો કોન્ટ્રાક્ટર ઇજારદારને આપ્યા બાદ તે વર્ષે પણ ગરીબોને મળ્યા ન હોવાના મુદ્દે ભાજપ કોંગ્રેસના કાઉન્સિલરોએ સભામાં અવાજ ઉઠાવી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગણી કરી હતી. વિપક્ષી નેતાએ એવો સવાલ ઉઠાવ્યો હતો કે ડિસેમ્બર 2016માં ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી, સ્થાનિકોના વિરોધ હોવા છતાં તેમના 100 જેટલા મકાનો તોડી પાડ્યા હતા, હજુ તેમને મકાનો મળ્યા નથી. આ ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અભિશાપ સાબિત થઈ છે.
મેન્ટેનન્સ રદ કરી જમીન કોર્પોરેશન હસ્તક લઈ મ્યુનિસિપલ ફાયદો કરવો. કોન્ટ્રાક્ટર માત્ર 40.80 કરોડનું કામ કરે તેની સામે કોર્પોરેશન રૂપિયા 400 કરોડની જમીન આપી દીધી છે. કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી તેના ખર્ચે અને જોખમે કોર્પોરેશન આવાસો બનાવે. મેયર પિંકીબેન સોની દ્વારા સભા સંદર્ભે જણાવી સભાસદોના પ્રશ્નોના નિરાકરણ લાવવા સંદર્ભે ઝડપથી કામગીરી થાય તેવા પ્રયત્નો થશે તેમ જણાવ્યું હતું. આજે સભા વડોદરા મહાનગરપાલિકામાં આજે સર સયાજીરાવ સભાગૃહ છે, જેમાં વિવિધ વિસ્તારના માંથી પ્રતિનિધિત્વ કરતા એવા સૌ સભાસદ સ્ત્રીઓ બેસતા હોય છે. ત્યારે ચોક્કસ કોઈપણ સભા હોય ત્યારે પોતપોતાના વિસ્તારના પ્રશ્નો અને નાગરિકોની સમસ્યાઓના નિરાકરણ માટે રજૂઆત કરતા જ હોય છે. તેવી જ રીતે આજની સભામાં પણ સૌ દ્વારા પોતપોતાના વિસ્તારના જે પણ પ્રશ્નો એવા હોય કે જેના માટે તાત્કાલિક કંઈક ને કંઈક કરવું જરૂરી થઈ પડ્યું હોય એવું એમની લાગણી હોય ત્યારે એમના દ્વારા સભામાં રજૂઆત કરવામાં આવતી હોય છે. તેવી રીતે આજે પણ કેટલાક સભાસદશ્રીઓ દ્વારા, પછી એ સાથી પક્ષના હોય કે શાસક પક્ષના, એ લોકો પોતાના વિસ્તારના નાગરિકનો અવાજ બની અને અહીં બોલતા હોય છે ત્યારે જે પણ કોઈ પ્રશ્નો છે એના માટે તાત્કાલિક નિવારણ થાય એ જરૂર પડશે. તો ટીમ બનાવીને પણ, જેમ કે પાણીનો વિષય છે તો એના માટે કમિશનર સાથે વાત કરી અને ટીમ બનાવી અને જેટલું બને એટલું ઝડપથી એ દિશામાં કામગીરી થાય એનો પ્રયત્ન કરવામાં આવશે. નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર HL આહિરનાઓએ નેશનલ લેવલ સ્વિમિંગ પ્રતિયોગિતામાં મેડલ મેળવ્યા છે. ફર્સ્ટ ફેડરેશન કપ માસ્ટર સ્વિમિંગ ગેમ્સ 2024 હૈદરાબાદ ખાતે અલગ અલગ નેશનલ લેવલ સ્વિમિંગ કોમ્પિટિશનમાં નવાપુરા પોલીસ મથકના PI HL આહિરે ભાગ લીધો હતો, જેમાં 100 મીટર બેક સ્ટ્રોક, 200 મીટર, 50 મીટર ફ્રી સ્ટાઇલ, 200 મીટર ફ્રી સ્ટાઇલ મેડલી રેલીમાં ભાગ લઈ કુલ 6 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. આમ નવાપુરા પોલીસ ઇન્સ્પેક્ટર HL આહિરનાઓએ વડોદરા શહેરમાં 3 વર્ષના સફળકાળ દરમિયાન નેશનલ લેવલની અલગ અલગ સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભાગ લઈ કુલ 18 મેડલ મેળવેલ છે, જેમાં 9 ગોલ્ડ મેડલ તથા 4 સિલ્વર મેડલ તથા 5 બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. તેમજ ઓસ્ટ્રેલિયા, USA તથા તાઇવાનમાં યોજનાર ઇન્ટરનેશનલ સ્વિમિંગ કોમ્પિટિશનમાં તેઓનું સિલેક્શન થયેલ છે. સ્વિમિંગ મારો ફર્સ્ટ લવ છે. હું 11મા ધોરણમાં હતો ત્યારે હું સ્વિમિંગ શીખ્યો હતો. પછી ત્યારે જલતરંગ ક્લબમાં શીખ્યો હતો, ત્યાં ક્લબ લેવલની કોમ્પિટિશન હતી, એમાં 3 વાર ભાગ લીધો અને 3 વાર ચેમ્પિયન બન્યો. પછી PSIમાં લાગ્યો તો PSIમાં પછી સ્વિમિંગ જતું છૂટી ગયું, કારણ કે પહેલો પોસ્ટિંગ મારું મહેસાણા જિલ્લા થયું, તેમાં સ્વિમિંગ પૂલ હતો જ નહીં. પછી બીજું પોસ્ટિંગ મારું બનાસકાંઠા જિલ્લામાં થયું, ત્યાં બી સ્વિમિંગ પૂલ હતો નહીં, પણ ત્યાં ખેલ મહાકુંભની કોમ્પિટિશન ચાલુ થઈ હતી. તો મેં કીધું લાવો ચેમ્પિયન તો છું, મેં ટ્રાય કરીએ. તો પહેલી વાર ભાગ લીધો તો એમાં 3-3માં ભાગ લીધો, 3માં ગોલ્ડ ભાગ મેડલ જીત્યો. પછી મારી બદલી બનાસકાંઠામાં થઈ, બનાસકાંઠાથી સુરત સિટી બદલી થઈ, એમાં હું PI તરીકે પ્રમોશન લઈને ગયો ત્યાં સુરત સિટી. તો સુરત સિટીમાં ત્યાં સ્વિમિંગનું સારું વર્ચસ્વ છે, ત્યાં માણસો બી સારા છે, ગ્રુપ સારું બની ગયું એમાં. પછી એમાં બી હું કોમ્પિટિશનમાં ભાગ લેવા લાગ્યો તો આશરે સ્ટેટમાં લગભગ 40-50 મેડલ જીત્યો, ડિસ્ટ્રિક્ટ લેવલે 30-40 જીત્યો. પછી વડોદરા સિટીમાં આવ્યો તો 3 વર્ષથી હું નેશનલ ચેમ્પિયન છું. પહેલી વાર મેં બેંગ્લોરમાં કોમ્પિટિશનમાં ભાગ લીધેલો, એમાં 1 ગોલ્ડ ને 2 સિલ્વર જીત્યો હતો. પછી તેલંગાના સ્ટેટમાં ગયો, એમાં મેં હું 6-6 મેડલમાં ભાગ લીધો અને 6-6માં ગોલ્ડ મેડલ જીત્યો. ત્યારબાદ પછી હું આણંદમાં ગયો કોમ્પિટિશનમાં, એમાં 2 ગોલ્ડ ને 1 સિલ્વર એમ કરીને કુલ 18 મેડલ જીત્યો, જેમાંથી 9 ગોલ્ડ, 5 સિલ્વર ને 4 બ્રોન્ઝ મેડલ જીત્યો. અને આ પોલીસનું નામ થાય છે એ બહુ ખુશીની વાત છે, કારણ કે પોલીસ પાસે ટાઈમ નહીં હોતો, જમવાનો ટાઈમ ના હોય, આરામનો ટાઈમ ના હોય. તો હું એ પોલીસને હું મોટિવેટ કરવા માગું છું કે તમે ભલે ટાઈમ ના હોય તમે કલાક તો કાઢી જ શકો છો, ગમે તે કરીને આરામ તમે થોડો ઓછો કરો, એની ભલે તમે તમારા શરીર ઉપર ધ્યાન આપો, કારણ કે તમારું શરીર સારું હશે તો તમારી જિંદગી સારી રહેશે, અને જિંદગી સારી રહેશે તમારા ફેમિલીને બી સારું રહેશે. એટલે હું તમામને કહું છું કે કોઈ બી એક સ્પોર્ટ્સ તો કરવું, તમામે કરવું જ જોઈએ. તથા જવાન માણસોને બી હું એ કહેવા માગું છું, બધા ખરાબ કુટેવ હોય એનો નશો કરે છે, તો એ નશો કરવાની બદલે હું તમામને એ કહેવા માગું છું કે તો તમે કોઈ બી તમારી હોબી હોય એનો તમે નશો કરો. તો કોઈ સ્પોર્ટ્સ હોય, પેઇન્ટિંગ હોય, ડ્રોઈંગ હોય, સંગીત હોય, કોઈ બી એક ચીજનો તમે નશો કરો અને એમાં તમે ઇન્વોલ્વ થઈ જાઓ તો તમને બી સારું રિઝલ્ટ મળશે, એવી હું તમામને શુભેચ્છા પાઠવું છું. એટલે હું ફ્રી સ્ટાઇલ અને બેક સ્ટ્રોક બે ઇવેન્ટ કરું છું.
યુવાનોને અનુરોધ કરું છું કે કોઈ બી નશો કરો નહીં અને કોઈ બી એક સ્પોર્ટ્સમાં તો તમે અવશ્ય ભાગ લો, જેથી તમારું શરીર સારું રહે, મન સારું રહે, અને તન મન સારું હશે તો કોઈ બીમારી નહીં આવે આપણે, અને તમે કોઈની ઉપર બોજ નહીં બનો. શરીર આપણું હંમેશા સ્વસ્થ રાખવું જોઈએ એવી હું તમને શુભેચ્છા આપું છું. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. વડોદરામાં નીટ અને નેટ મુદ્દે NSUIએ ચક્કાજામ કર્યા. સયાજગંજ પોલીસે 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી. સ્વયં અને સમાજ માટે યોગ થીમ સાથે વડોદરા શહેર અને જિલ્લા યોગમય બન્યો. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ચાણસદ ખાતે સાંસદ, કલેક્ટર, ગ્રામજનો અને સંતોની ઉપસ્થિતિમાં ઉજવાયો. રાવપુરા મેઇન રોડ પર આવેલી 3 માળની 4-5 દુકાનો આગમાં લપેટાય. ફાયર બ્રિગેડે પાણી અને ફોમનો મારો ચલાવી આગ કાબૂમાં લેતા લોકોએ હાશકારો અનુભવ્યો. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.